નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. મેઘરજના પંચાલ ગામની ડોઢા પંચાલ આંગણવાડી કાર્યકર નિવૃત્ત થતા તેમના સ્થાને પંચાલ ગામની કાર્યકર બહેને નિવૃત્ત મળતા ગામજનો દ્વારા આંગણવાડી કેન્દ્રને તારા મારી દીધા છે. ભરૂચ તાલુકાના કંટાળિયા ગામમાં ગામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો હેઠળ શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. દહેગામ કોલેજ હોલમાં રોટરી ક્લબનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો. પ્રમુખ તરીકે ચિકલેશ પટેલ અને સેક્રેટરી તરીકે સુરેશ પટેલની વરણી થઈ. ભારતીય ટીમે ઇંગ્લેન્ડના બોલરોને ધોયા બાદ પણ તૂટી નથી અકળ. મુસ્લિમ પરિવારે હિન્દુ રીત રિવાજ મુજબ કર્યા રામદેવના અંતિમ સંસ્કાર. કેનેડાના ટૂળ વચ્ચે કાયદાકીય દાવપેચમાં ફસાયો કપિલ શર્મા. ચીનમાં ધમાલ મચાવવા તૈયાર છે રામ ગોપાલ વર્માની લડકી. 30,000 સ્ક્રીન પર થશે રિલીઝ. સુષ્મિતા સેને કહ્યું, મારા બાળકોને મારા લગ્ન ન કરવાથી કોઈ લેવા દેવા નથી. તેલંગા સરકાર પાડીને બતાવો, હું તમારી કેન્દ્ર સરકાર પાડી દઈશ. મુખ્યમંત્રી કેસીઆર. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં છેલ્લા ઘણા સમયથી એક મહાકાય વૃક્ષ સુકાઈ જતા અકસ્માતને આમંત્રણ આપતું હોય તેવું જોવા મળી રહ્યું છે, છતાંય તંત્ર ગંભીરતા દાખવતું નથી. ધોરાજીની ભગતજી હાઈસ્કૂલમાં પૂર્ણ થાય છે. અહીંયા ધોરણ 8-12માં અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને 12 વગરનું ભણતર આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પાલ સંચરાઈમાના મંદિરે જવાનો પુલ અડધો પાણીમાં ગરકાવ થયો છે. 75મી આઝાદી અમૃત મહોત્સવના ભાગરૂપે બહાર પાડવામાં આવેલા સિક્કા અને સ્ટેમ્પની ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈને મળી ભેટ. મહીસાગર જિલ્લાના કોઠવા ખાતે રાજ્યમંત્રી નિમિષાબેન સુથારના હસ્તે 2.52 કરોડના ખર્ચે બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. નવસારી એલસીબી પોલીસ દ્વારા આંતરરાજ્ય બાઇક ચોરીનો રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે અને 2 આરોપીઓને ઝડપી પાડી અન્ય 4 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 21 ગુના ઉકેલવામાં પોલીસ સફળ રહી છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.